સ્વામિનારાયણ રે સ્વામી વાત કરી અંતરમાં ઠાઠો રહ્યા કરે થકી ન જાય તેના બે ઉપાય, એક તો ભગવાનનું ભજન કરવું, બીજું ભગવાનને સર્વ કરતા સમજવા, તેમાં સુખ આવે તો સુખ, દુઃખ આવે તો જો બે નંબર પાડ્યા, સુખમાં તો હવે તૈયાર થાય જ, એમાં તો આપણે કોઈ ના ન પાડી, પણ દુઃખ આવે તો ના, એ દુઃખ ભૂખ દેશું, દુઃખ તો ન ખબર ફયમાં એટલી સહી કરી કે દાસના દુશ્મારી કીધી હોય ને, આપણે મહારાજના સ્વામીના દાસ છે તો આપણું જે કરે હિત જ કરે, દાસના દુશ્મારી કીધી હોય ને જેમ કરશે તેમ સુખ જ થશે. હવે આપણે જો આ વાત જાણી હોય કે જેમ કરે મહારા આપણા ભલા માટે કરે, તો પછી આપણે કદાચ દુઃખ થોડું ઘણું આપ્યું તો સહન કરી લે, કે ભગવાન આપણે દુઃખ આપે કદાચ થોડું ઘણું દેહનું, ને પોતે રાજી થાય શું આમ રાજી ન કરવા, તો આપણે રાજી થાય તો આપણે દુઃખ આપીને એ રાજી થાય ને, એ ખર્ચ પ્રથમનું જેમ ભગવાન કૃષ્ણ આપે એમ રાજી થાય, કે ભગવાન બળીના બંધનમાં આવી ગયા, જેમને બળીને દુઃખ આપ્યું તો ભગવાન વશ છે, અને દેહના દુઃખ સારું, દેહના દુઃખ લઈને પાછો પગ ન ભરું, તો એ આપણે સહન કરી લઈ તો ભગવાન વશ થઈ જાય, ભગવાન વશ કરવા માટે દુઃખ છે દેહ, એ આપણે સહન કરીએ તો ભગવાન રાજી થાય, અને એ થાય આપણે બંધનમાં આવી જાય, બળીને દરવાજે હજી સુધી બેઠા છે, સૂચવા સમજ જેમ જેમ કસીને આપે તેમ રાજી થાય, પણ દેહ દુઃખીને દેહના સુખ સારું પાછો પગ ન ભરવો, શંભુ ભગત શું પાછો પગ ન ભરવો, આપણે શું પાછો પગ ભરે ગયા સ્વામી મહારાજ કેમ આમ મારો દુઃખ ન મટાડ્યો, પણ જે કરતા હારું કરતા છે, એટલે આપણે જો સિદ્ધાંત પર નજર રાખીએ તો આપણે સુખ જેવું કોઈને સુખ નથી, અંતરમાં તો ટાઢો રહે ને ભગવાનનો મહિમા તો સમજાય, અંતરમાં ટાઢું રાખે ને થકી ન જાય, થક્યા ને કોઈ વિચારો ના આવે, એના બે ઉપાય, એક તો મહારાજ સ્વામી હાલતા ચાલતા ખાતા પીતા ભજનનું બળ રાખો તોય સુખ આવે, ને કરતા કેનું ખીલું થાય છે, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડે, મહારાજની મરજી સિવાય કંઈ થતું નથી.